ફિક્સ પગારની નીતિ અંતર્ગત હું સરકારની અંદર ફરજ બજાવું છું. આજે આપણે સીએમ અને પીએમને પત્ર લખેલો છે કે જેની અંદર આપણે ફિક્સ પગારની નીતિ જે અન્યાયકારી નીતિ છે એને આપણે દૂર કરવા માટે માંગ કરી છે. વર્ષોથી આપણે આ નીતિને દૂર કરવા માટે માંગ કરી રહ્યા છીએ પણ સરકાર આ મુદ્દે સંવેદનશીલતા દાખવતી નથી. એટલે અમારી સરકારને એકમાત્ર વિનંતી છે કે આ ફિક્સ પગારની નીતિ છે એ અન્યાયકારી છે ગુજરાતના યુવાનો માટે. ગુજરાતનો યુવાન કે જે 25 વર્ષે સરકારમાં આવે છે અને સરકારની સેવા આપવા માટે આવે છે અને 5 વર્ષ માટે સરકાર એ ફિક્સ પગાર આપે છે. ફિક્સ પગાર ના લીધે જે 5 ઇજાફા છે અટકી જાય છે જે તે વ્યક્તિના. અને આજે 20,000ની નોકરીની અંદર તમે વિચારો કે કઈ રીતે માણસ પોતાનું ગુજરાન ચલાવી લે ગાંધીનગર જેવા સિટી. એટલે આપણી એક જ માંગણી છે કે ફિક્સ પગારની નીતિ દૂર કરવાની. શું આજે કવર જે લખ્યા છે શું કવર લખ્યા છે અને કવરની અંદર બીજું શું જોડવા માંગે? આજે આપણે પ્રધાનમંત્રીને રક્ષાબંધન નિમિત્તે રાખડી અને એની સાથે પત્ર મોકલેલો છે કે જે ગુજરાતની જે બહેનો છે એ માનનીય પીએમ અને માનનીય સીએમને વિનંતી કરે છે કે અમે તમને રાખડી મોકલીએ છીએ રક્ષાબંધન નિમિત્તે અને તમે અમને સામે ગિફ્ટ આપી દો કે ગુજરાતની જે ફિક્સ પગારની નીતિ છે એ દૂર કરી. અમારી બસ એક જ નાની માંગ છે કે રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે તો દરેક રક્ષાબંધનનો પર્વનું એક મહત્વ છે કે બહેન ભાઈને રાખડી બાંધીને એની રક્ષાના વચન સાથે એનાથી કોઈ મનગમતી ભેટ ભાઈ બહેનને આપે છે. તો એ જ તહેવારને ધ્યાનમાં લેતા અમે લોકોએ એક માંગ રાખી છે, મતલબ ભેટ સ્વરૂપે એક માંગણી મૂકી છે કે ભાઈ અમને આ રક્ષાબંધન નિમિત્તે ફિક્સ પેની નીતિ નાબૂદ કરીને અમને એ ભેટ સ્વરૂપે આપે કે અમારી પગારનું જે પણ જે સ્ટ્રક્ચર છે એમાં ચેન્જીસ કરે અને ગુજરાતની તમામ બહેનોને જે માતા હોઈ શકે કોઈ અમે કર્મચારીની સાથે સાથે જે પણ ભાઈઓ કામ કરી રહ્યા છે એમની માતા છે બહેનો છે ભાભીઓ છે એ બધાને એક ભેટ સ્વરૂપે આ વસ્તુ મળવાની છે જો ફિક્સ પે નીતિનો નાબૂદ થઈ જાય તો. તો બસ અમારી બસ નાનકડી માંગ છે કે સરકાર અમારી માંગને સાંભળે અને એને પૂર્ણ કરે.